વેલકમ બેક ગુજરાત લાઈવ. સિંચાઈના પાણી માટે વલખા મારતા ખેડૂતોને હવે રાહત મળશે. સરદાર સરોવર ડેમની મુખ્ય નહેરમાંથી 5,307 ક્યુસેક પાણી અષાઢી બીજના પવિત્ર દિવસે છોડવામાં આવ્યું છે, જેનો લાભ જરૂરિયાતવાળા વિસ્તારોને પ્રથમ તબક્કે મળી રહેશે. નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતાં જ તેની સપાટી 70 સેન્ટીમીટર પર પહોંચી છે, તેથી વહેલી સવારે 8 કલાકે આ પાણી છોડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સિંચાઈના પાણી માટે બુમરાડો ઉઠતા જ રાજ્ય સરકારે પાણી પૂરું પાડવા અંગે ખાતરી આપી હતી, તેથી ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને ડેમની સપાટીમાં વધારો થતાં જ આ પાણી છોડવામાં આવ્યું છે. તો ખેડૂતો માટે હવે રાહતના સમાચાર છે. આજથી નર્મદાના પાણી ખેડૂતો પિયત માટે ઉપયોગમાં લઈ શકશે. નર્મદા ડેમમાંથી 5,300 ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડવામાં આવ્યું છે. આ પાણી છોડાતા જ ખેડૂતોને હવે સિંચાઈનું પાણી મળી રહેશે. મહત્વનું છે કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અષાઢી બીજથી પાણી છોડવાની જાહેરાત કરી હતી. આજે અષાઢી બીજના નિમિત્તે જે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે, તેનાથી અમારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે અને અમારા જે ખેતી છે તેને જીવનદાન મળશે અને એને પૂરતું પાણી મળશે, એ અમારા ખેડૂતોમાં ખુશીની લાગણી છે. આજે અખાડે બીજ છે, નર્મદા કેનાલમાં પાણી છોડ્યું છે, પાણી ખેડૂતોને મળશે અને સારો પાક થશે એવી અમને આશા.